છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આ વર્ષે ચોમાસામાં સતત વરસાદના કારણે વારંવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. મધ્યપ્રદેશ ઉપરવાસમાં પાણી પડતું હોવાથી ફરીથી ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી હતી. આ વખતે સતત વરસાદના કારણે ઓરસંગ ઘણીવાર ઘોડાપુર આવવાથી નગરમાં પહોંચાડવામાં આવ્યું પીવાના પાણીની લાઈનો તણાઈ જતા નગરજનો ભર ચોમાસે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. નગરપાલિકા આંતરે દિવસે પાણી આપે છે અને પાણીનો ફોર્સ ઓછો હોવાથી પાણી પૂરતું મળતું નથી. નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલના જણાવ્યા પ્રમાણે રેતી ખનનના કારણે ફતેપુરા વોટર વર્કર્સની પાણીની લાઈન નદીમાં તણાઈ જતા આ મુશ્કેલી સર્જાઈ હતી. વોટર વર્કર્સના કુવા પાસેથી સતત ગેરકાયદે રેતી ખનનના કારણે પાઇપ લાઈનો નદીમાં તણાઈ જતા મુશ્કેલી સર્જાય છે. આ માટે ખાણ ખનીજ તેમજ ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. રેતી માફિયાઓએ આખી ઓરસંગ નદીને બાનમાં લીધી છે. રેતી માફિયાઓ સામે સરકારી અધિકારીઓ પણ લાચાર હોય હાલ એવું ચર્ચાઈ રહ્યું છે. ઓરસંગ મૈયા સાત બાર ભરપૂર આ ચૂકી હે ઓર ઉનકા મેં ધન્યવાદ કરુંગી ક્યોંકિ મેરી પૂજા મેરી મૈયા કો ખેંચ કે ખીચાવ લેકે આઈ હે પર માતા ઓરસંગ મૈયા કે આને કે બાદ ભી આજ મેં નાગરિકો કો પાણી નહીં દે પા રહી હું ઓર ઉસકા એક હી કારણ હૈ રેતી ખનન જો રેતી ખનન ભરપૂર હો ચુકા હૈ ઉસકે લિયે મેને અપને ઉચ્ચ અધિકારી ઓર ભૂસ્તર અધિકારી સભી સે રિક્વેસ્ટ કરી હતી કે આપ મેરે રેતી ખનન રોકા જાય ક્યોંકિ મેરા વોટર વર્ક્સ નગરપાલિકા કા જો હૈ ઉસસે 5 કિલોમીટર પહેલે 5 કિલોમીટર બાદ તક કે ખાલી રેતી ખનન પર આપ રોક લગાઈએ પર મેર કો સાથ ઓ સહયોગ નહીં મિલા તો આ જે રેતી ખનન કા હી કારણ હે કે જો મેરી પાઇપ લાઇન ટૂટ ચુકી હે ઓર મેં અપને 40,000 નાગરિકો કો પાણી દેને મેં અસમર્થ મહેસૂસ કર રહી હે કે ભરપૂર પાણી હોને કે બાદ ભી મેં અપને નાગરિકો કો પાણી નહીં દે પા રહી હું ઓર ઉસી કા કારણ હે કે રેતી ખનન હે ઓર રેતી ખનન કે લિયે મેને બાર બાર રિક્વેસ્ટ કરી હે કે આપ રેતી ખનન રોકીએ અગર યે રેતી ખનન નહીં રુકા ક્યોંકિ યે ગેરકાયદે હે યહાં લીઝ હોને લીઝ નહીં હૈ તો ભી રેતી ખનન હો રહા હૈ તો મેં આજ ભી મેરે ઉચ્ચ અધિકારીઓ સે રિક્વેસ્ટ કરુંગી કે રેતી ખનન રોકા જાય. અલ્લા રખા પઠાણનો રિપોર્ટ નસવાડી.